તો અનેક મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ગણપત વસાવાએ મહત્વનું નિવેદન આપ્યું છે કે પાકિસ્તાનમાં પણ શોક સભા થવી જોઈએ. મહત્વનું છે કે પુલવામા હુમલો થયો છે, આપણા દેશના જવાનો શહીદ થયા છે, દેશમાં અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગણપત વસાવાએ પણ હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને નિવેદન આપતા કહ્યું છે કે આવો જ શોક પાકિસ્તાનમાં પણ થવો જોઈએ, પાકિસ્તાનમાં પણ આવી શોક સભા થવી જોઈએ. ગણપત વસાવાનું મહત્વનું નિવેદન આવ્યું છે. હુમલા અંગે દુઃખ વ્યક્ત કરતા તેઓએ કહ્યું છે કે શહીદોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે અને આવી જ શોક સભા પાકિસ્તાનમાં થવી જોઈએ, કારણ કે આપણા દેશના જવાનો શહીદ થયા છે અને શહીદોનો શહાદત એળે ન જવી જોઈએ, બદલો લેવાની હવે કાર્યવાહી હાથ ધરાવી જોઈએ. જે આપણા દેશમાં અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે, પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે, શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે, એ જ પ્રકારનો માહોલ, એ જ પ્રકારની શોક સભા હવે પાકિસ્તાનમાં થવી જોઈએ તેવું નિવેદન ગણપત વસાવાએ આપ્યું છે. પુલવામામાં જે હુમલો થયો છે તે હુમલા પર ગણપત વસાવાએ દુઃખ વ્યક્ત કર્યું છે અને સાથે જ કહ્યું છે કે પાકિસ્તાનમાં આ પ્રકારની શોક સભા યોજાવી જોઈએ. મહત્વનું છે કે ચૂંટણી પહેલાં પાકિસ્તાનમાં શોક સભા થવી જોઈએ તેવું નિવેદન ગણપત વસાવાએ આપ્યું છે. 14 તારીખે આપણા દેશના 42 જેટલા જવાનો શહીદ થયા ત્યારે દેશભરમાં દુઃખની લાગણી, શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. દેશના તમામ નાગરિકોનો એક જ અવાજ છે કે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપો, ત્યારે ગણપત વસાવાએ પણ આ હુમલા અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને નિવેદન પણ આપ્યું છે કે પાકિસ્તાનમાં પણ ચૂંટણી પહેલાં આ પ્રકારે શોક સભા થવી જોઈએ, જેનો સીધો મતલબ એ છે કે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવામાં આવે, કારણ કે પાકિસ્તાન પોતાની નફટાઈ નથી છોડવાનું, વારંવાર આ પ્રકારે હુમલા કરી રહ્યું છે. ત્યારે ગણપત વસાવાએ પણ પોતાનું મહત્વનું નિવેદન આપતા પાકિસ્તાન પર વાર કર્યા છે.